નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધીરજ સર આપ સર્વનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. આજે આપણે 11મા ધોરણની અંદર પ્રકરણ નંબર 7 ની અંદર છેલ્લો પ્રશ્ન જે છે આપણે એની ચર્ચા કરશું. એ છે પ્રત્યયનમાં અવરોધ. આપણે જોઈ લીધું આને પહેલાના પ્રશ્નની અંદર પણ કે પ્રેષકની અંદર કે પછી ગ્રાહકની અંદર કેવા કેવા ગુણ લક્ષણો હોવા જોઈએ, કૌશલ્ય હોવા જોઈએ. પણ ઘણી વખત આ હોવા છતાં પણ પ્રત્યયનમાં ક્યારેક ગડબડી થઈ જાય, અવરોધ ઉત્પન્ન થાય, તો આપણે એ અવરોધો ઉત્પન્ન થવાના કયા કયા કારણો છે, કયા કયા પરિબળો છે, આપણે એની ચર્ચા આજે કરશું. તો પેલું જોઈએ આપણે અવરોધક ઘટક, એ છે પ્રેષકમાં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ન હોય. જેમ કે જે માણસ તમને સંદેશો આપે છે એ સંદેશો આપનાર વ્યક્તિ ની અંદર બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય, જ્ઞાન ઓછું હોય, અથવા તો ભાષાકીય જ્ઞાન ઓછું હોય, સમજણ શક્તિ ઓછી હોય, તો પણ અસરકારક તમે પ્રત્યયન કરી શકશો નહીં. અથવા તો જે ભાષામાં એને પ્રત્યયન કરવાનું છે ભાષાનું જ્ઞાન એની પાસે પૂરતું ન હોય, અધૂરું જ્ઞાન હોય તો પણ આપણે બરોબર ચર્ચા કરી શકતા નથી. જેમ કે આપણે ઇંગ્લિશ આવડતી હોય પણ લિમિટેડ આવડતી હોય, પણ તમે જ્યારે એને કોઈના જોડે પ્રત્યયન કરવાનો પ્રયત્ન કરો તો એ બરોબર તમે પ્રત્યયન ન કરી શકો. હા, નોમિનલ સમજણ માટે તમારી પાસે નોલેજ હોય એ બે નંબરની વાત છે. જેમ કે સાઉથનું વ્યક્તિ હોય, તમે જાણો સાઉથની અને દક્ષિણ ભારતની બાજુ ઇંગ્લિશ અને એમની ભાષાનો વધારે ઉપયોગ, હિન્દી નથી બહુ ઉપયોગ થતો. તો હવે એ વ્યક્તિને હિન્દીમાં જયારે સંદેશો આપવાનો થાય તો કદાચ એ બરોબર સંદેશો ન આપી શકે. હિન્દી કદાચ સમજી શકતો હોય, ટૂટા ફૂટા અક્ષર બોલી શકતો હોય, એટલા માટે આવા બધા કારણોથી પણ પ્રત્યયનની પ્રક્રિયામાં અવરોધ આવે છે. બીજી વાત કરીએ કે પ્રેષકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબળી હોય, એકદમ નબળી હોય. ભાષાને પ્રેઝન્ટેશન કરવું, લેંગ્વેજને, એ પણ એક કલા છે, આર્ટ છે, દરેક વ્યક્તિમાં નથી હોતું. જોજો, ઘણા, જેમ કે નરેન્દ્ર મોદી ભાષણ આપતા હોય તો લોકોને કહેવાય ને એના મગજ સુધી અસર થતી હોય છે. જયારે કોઈ બીજા નેતા એ જ વાત કરે ને તો આમ નોમિનલ વાત લાગે, આમ કેમ જાવે બોલે છે. એવી જ રીતે કોઈ કવિ હોય એ શાયરી બોલે ને એક સાદો માણસ શાયરી બોલે, તો બંનેમાં ઘણી બધી તફાવત છે. જયારે ગુજરાતી જે છે, ગુજરાતી લેંગ્વેજ, એ ક્લાસની અંદર જે ગુજરાતી ટીચર ભણાવતા હોય, જેણે ગુજરાતીની અંદર એમ એ બીએડ કે એમ ફિલ કે જે કંઈ કર્યું હોય એ ભણાવતા હોય, અને પછી કોઈ ગૌણ વિષયના ટીચરને ગુજરાતી આપ્યો ને એ ગુજરાતી ભણાવતો હોય, તો બંનેમાં તફાવત હશે. એટલે કહેવાય ને ભાષાની અભિવ્યક્તિ નબળી હોય તો અસરકારક પ્રત્યયન થઈ શકશે નહીં. બીજી વાત કરીએ કે પ્રેષકમાં સ્પષ્ટ સંદેશો આપવાની મરજી કે દાનત જ ન હોય, તેને ગૂંચવાડો ઉભો કરવામાં જ રસ હોય, તો પણ એવું થાય. ઘણા લોકો શું કરે કે તમે જોજો, જે વાત કરવી હોય ને એ ન કરે ને આડી 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 વાતો કરે, એને રસ જ ન હોય. એને સાદી ભાષામાં કહું તો એને ઇન્ટરેસ્ટ જ ન હોય વાત કરવા. તમે ઘણી વખત તમારા મિત્રો જોડે વાત કરતા હોય કે સગાવાળા સંબંધી જોડે તમે વાત કરતા હોય, પણ એને તમારા જોડે વાત જ ન કરવી હોય તો પછી એ શું કરશે કે આડી આડી વાત કરશે ને બીજી બીજી વાત કરશે ને વ્યક્તિને કંટાળો આવે એવી વાત કરશે. એટલા માટે સંદેશો આપનાર જે છે એની ઈચ્છા જ ન હોય તો પણ પ્રત્યયન જે છે એ બરોબર થઈ શકે નહીં. નંબર 4, કે પ્રેષક અને ગ્રાહકની માતૃભાષા જુદી જુદી હોય. હમણાં જ મેં વાત કરી કે આપણી ગુજરાતી હોય ને સાઉથ વાળા જે છે એમની સાઉથની ભાષામાં હોય તો મેર જ ન પડે. મેં કદાચ થોડું ઘણું જાણતા હોય ને તો પણ બરોબર સંદેશાની આપ લે ન કરી શકો તમે, અને પ્રત્યયન આખું વિકૃત બની જાય. જે કહેવા માંગતો એના બદલે કંઈક બીજો અર્થ થઈ જાય ને બીજું કંઈક સમજી જાય, તો પણ આવું થાય. નંબર 5, કે પ્રેષક વારંવાર સંદેશાના મહત્વના જે મુદ્દાઓ જે છે એ ભૂલી જતો હોય. મેં હમણાં તમને વાત ન કરી કે જ્યારે પ્રત્યયન આપણે કરતા હોય પ્રેષકે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે મારે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે,
એના મગજમાં એકદમ ક્લીન હોવું જોઈએ. મારે કયા વિચારો પ્રગટ કરવા છે, મારે કઈ બાબત ઉપર ચર્ચા કરવી છે, કઈ મહત્વની બાબત કઈ છે આમાંથી, એની પર ચર્ચા કરવી છે, એ એકદમ ક્લીન હોવું જોઈએ. જો તમે એક પણ મુદ્દો ભૂલી જાઓ તો આખા જે પ્રત્યાન જે છે, આખો સંદેશો જે છે, એનો હેતુ જે છે એ આખો માર્યો જાય, અથવા તો આખી તમારી ચર્ચા ફ્લોપ જાય. ઘણી વખત મહત્વના મુદ્દા જે કહેવાનું હોય એ જ રહી જાય તો પછી એ સંદેશો છે એ અર્થહીન બની જતો હોય છે. નંબર છ, કે પ્રેષકની ભાષા અઘરી અને અપરિચિત હોય. મેં હમણાં જ વાત કરી, ઘણા લોકો છે ને એટલું એટલું અઘરું અઘરું બોલે. જેમ કે સાદી એક એક્ઝામ્પલ આપું તમને, કે કોઈ વ્યક્તિ એ ભાષાની અંદર નિષ્ણાંત હોય, એ ભાષાની અંદર અભ્યાસ કર્યો હોય, કેટલી બધી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હોય, પીએચડી કરી હોય, બધું જ કર્યું હોય, બરાબર. પણ જ્યારે કોઈ ગામડાનો માણસ સામે આવે, એના જોડે તમારે પીચ આપવાની હોય, તો તમે અહીંયા તમે બોલો અથવા તમે ભાષા ન જાણતા હોય, ભાષાથી અપરિચિત હોય, તો પણ સામેવાળો માણસ છે બરોબર ન સમજે. એક તમને એક કલેક્ટરનું ઓરિજિનલ એક્ઝામ્પલ આપું. એક કલેક્ટર એક ગામડામાં ગયા, ગુજરાતની જ આપણે વાત છે, એટલે એણે ગુજરાતીના શબ્દો અને થોડું ઘણું ગુજરાતી વિશે જાણી લીધું ડિક્શનરીની અંદર, થોડું ગુજરાતી શીખી ગયા એટલે એમ થાય કે લોકોની માતૃભાષામાં જ વાત કરીએ તો સારું એમ કે. તો એણે શું કર્યું કે બધા ગામડાના લોકોને એક નાની એવી સભા બોલાવી, ગામડાના બધા સરપંચને કીધું, એટલે બધા લોકો ભેગા થઈ ગયા અને પછી બધી ચર્ચા કરી, તમારે શું તકલીફ છે, નાયા શું છે, આ કેવું છે, બધી યોજના બરોબર ચાલે, બધા ગામડાના માણસો કે હા બરોબર બરોબર. પછી છેલ્લે એમ કીધું કે આ સિવાય તમારે બીજી કોઈ તકલીફ નથી. કલેક્ટર ગુજરાતી બોલે છે, સાંભળજો, કે આ સિવાય તમારે બીજી કોઈ સમસ્યા તકલીફ નથી ને. તો એમાંથી ગામડા એક વ્યક્તિ ઉભો થઈને કીધું કે ના સાહેબ, અમારે કોઈ પ્રોબ્લમ નથી. ઉભો થઈને એટલો શબ્દ બોલ્યો કે સાહેબ અમારે કોઈ પ્રોબ્લમ નથી. હવે કલેક્ટર માટે પ્રશ્ન થઈ ગયો કે આ ગુજરાતીનો પ્રોબ્લમ શું છે. કે બોલો તો જે ગામડાનો માણસ હતો એ ઇંગ્લિશમાં શબ્દ બોલ્યો, ને જયારે કલેક્ટર હતો એ પ્રોબ્લમને કઈ ગુજરાતી શબ્દ સમજી. તો કે કઈ વાંધો નહીં કે આપણે પ્રોબ્લમ નથી ને, તો કે એ લાવી દેશું કે સોલ્વ કરી દેશું કે સમાધાન. ગયે પછી એ પ્રોબ્લમ મગજમાં કરી, આ ગુજરાતી શબ્દ કયો છે પ્રોબ્લમ, અને ઘરે આવીને ડિક્શનરીમાં ગોતું બધી. પછી એને ખબર પડી કે આ પ્રોબ્લમ શબ્દ એ ઇંગ્લિશ શબ્દમાં પ્રોબ્લમ બોલો, ના કે કોઈ આ ગુજરાતી શબ્દ હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જયારે કોઈ ભાષાથી અજાણ હોય ત્યારે રૂટિંગ શબ્દ છે ને એને પણ તમે બરોબર સમજી નથી શકતા, જયારે સામેવાળો વ્યક્તિ એ ભાષાનો વ્યક્તિ બોલતો હોય ત્યારે. તો આ કલેક્ટરને પણ એવું થયું, એ પ્રોબ્લમ કઈ કે ગુજરાતી શબ્દ સમજી ગયો, કે આ ઇંગ્લિશ શબ્દ જેવો જ કઈક આ લાગે છે, અને આનો કઈક અલગ પ્રકારની આ સમસ્યા છે એમ સમજીને એ ગોથે ચડી ગયો. અને પછી જ્યારે ડિક્શનરીમાં જોયું ગુજરાતી સમસ્યા, તો એને અંગ્રેજી કે પ્રોબ્લમ કહેવાય અથવા ફલાણી ભાષામાં પ્રોબ્લમ કહેવાય. તો એટલે કહેવાય ને કે આવું થતું હોય છે. બીજું કે ગ્રાહકમાં સંદેશો ઝીલવા માટેની શક્તિ કે મરજી ન હોય. જેમ કે હું ટીચર ગમે તેટલું સારું ભણાવતો હોય પણ વિદ્યાર્થીને ભણવું જ ના હોય તો શું થશે? તો તમે ગમે તેટલો પ્રયત્ન કરશો વિદ્યાર્થીને ભણાવવાનો, અથવા તો એ થોડીક કહેવાય એમાં શક્તિ ન હોય, મર્યાદિત હોય. જેમ કે એને બોર્ડમાં બરોબર દેખાતું ન હોય, કાને બરોબર સંભળાતું ન હોય, આ બે માંથી કોઈ પણ એક કારણ હોય ને તો પણ પ્રત્યેની પ્રક્રિયા જે છે એ બરોબર થાય નહીં. આઠમા મુદ્દાની વાત કરીએ કે ગ્રાહકના મર્યાદિત જ્ઞાનને લીધે તે સંદેશો બરાબર ગ્રહણ કરી ન શકે. નોલેજ, ઘણા બધી માહિતી એવી હોય છે કે એ નોલેજ એ વિષયનું, એ ક્ષેત્રનું વ્યક્તિ પાસે નોલેજ હોય ને તો જ એ સંદેશો તમે બરોબર સમજી શકો, નકર ન સમજી શકો. ભલે તમે હિન્દી જાણતા હોય પણ જ્યારે હિન્દીની કોઈ વિશિષ્ટ પરીક્ષા હોય તો એની અંદર એવા એવા શબ્દ હોય ને તમે કોઈ સાંભળ્યા પણ ન હોય. ત્યારે ઘણા લોકો હિન્દીમાં પરીક્ષા દેવા જાય તો એ ગોથે ચડી જતા હોય છે. ગુજરાતી લોકો હિન્દીમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા દેવા ને તો એને અમુક શબ્દની ખબર નહીં પડતી હતી કે આનો મતલબ, ને પછી જયારે ડિક્શનરીમાં જોઈએ ત્યારે ખબર, લે આનો તો આવો 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 સરળ અર્થ થાય છે. એટલે કહેવાય ને કે એની પાસે જ્ઞાન મર્યાદિત હોય તો પણ આવું થાય. નંબર નવ, કે ગ્રાહકની ધ્યાન આપવાની કે રાખવાની શક્તિ મર્યાદિત હોય.
ઘણા લોકો એમ ધ્યાન રાખી પણ નથી શકતા, ઘણા લોકો ધ્યાન આપી પણ નથી શકતા, ઘણા લોકો ચંચળ સ્વભાવમાં હોય છે, માનસિક સ્થિતિ એવી હોય કે કોઈ એક ઉદ્દીપક ઉપર કન્ટિન્યુ ધ્યાન નથી આપી શકતા. એ ખાસ કરીને છોકરામાં જોવા મળે છે, મેં કીધું છે તમને, છોકરીઓમાં એ નથી હોતું, કારણ કે એ જાતિગત તફાવત છે, એના કારણે લક્ષણ છે કે છોકરીઓ સારી રીતે ધ્યાન આપે છે. એના જ કારણે બોર્ડની પરીક્ષાની અંદર 1-10 અંદર 7 તો છોકરીઓ જ હોય છે, 2-3 જણા છોકરાઓ હોતા હોય છે. એટલે કે તમારી ઈચ્છા જ ન હોય ધ્યાન આપવાની, તમને રસ ન હોય એટલે તમે ધ્યાન ના આપો. ધ્યાન ના આપવાથી પણ શું થાય કે સામે ગમે તેટલો સરળ સંદેશો હોય, જ્ઞાનવર્ધક સંદેશો હોય, ઉપયોગી સંદેશ, તો પણ તમે એની તમને કઈ ખબર પડે નહીં. બીજી વાત કરીએ કે પ્રત્યાંત સમયે ગ્રાહક જે છે કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય, ઘણા લોકોને જ આદત હશે કે મીટિંગમાં ગયા હોય ને તો પોતાનો મોબાઈલ કાઢશે, બેઠા બેઠા સંદેશા પર ધ્યાન ના આપે, પ્રત્યાંત બીજાને મેસેજ મોકલતા હોય અથવા કોઈના મેસેજ આવ્યા હોય તો ખોલી ખોલીને વાંચતા હોય કે બીજી કોઈ એપ ખોલી અને ગેમ રમતા હોય કે વિડીયો જોતા હોય અથવા કંઈ ન હોય તો બાજુવાળાની જોડે વાતો કરતા હોય. તો આવું કરતા હોય, બીજા કામ કરતા હોય તો પણ સંદેશો અસરકારક રીતે પ્રાપ્ત થઈ શકે નહીં અને પ્રત્યાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. બીજું કે ગ્રાહક પ્રત્યાન સમયે તીવ્ર આવેગથી ઉત્તેજિત થયો હોય. ઘણી વખત એવું થાય કે આમાં આમ ચર્ચા થઈ જાય, જેમ કે તમે લોકસભાની જે આપણે હોય છે, ચાલતું હોય છે વિધાનસભાનું, બધા અંદર નેતાઓ ભેગા થાય છે ત્યારે તમે જોતા છો એકદમ એકબીજા ઉત્તેજિત થઈ જાય, આમ જોશથી બોલવા માંડે, ક્યારેક તો ગાળાગાળી પણ કરવા માંડે, ક્યારેક તો મારવા ઉપર પણ આવી જાય, આવું પણ થાય. ત્યારે એ ઉત્તેજનામાં સામેવાળો શું બોલે છે ને કઈ ખબર જ નહીં રહેતી, ને એ શું બોલે છે ને એ પણ કઈ ખબર નથી. ઉત્તેજનાને કારણે એ અભાન બની જાય છે. એવી જ રીતે ક્યારેક કહેવાય ને આમ ચર્ચાઓ ચાલતી હોય તો એકાદ વ્યક્તિ એકદમ ઉત્તેજિત થઈ, અથવા તો બીજી વાત કરું કે જયારે એ સંદેશો વ્યવહાર કરતો હોય ત્યારે કોઈ એવી ઘટના બની હોય એના જીવનની અંદર, એના કારણે એની અંદર ઉત્તેજના આવી ગઈ હોય, નેગેટિવ કે પોઝિટિવ, જેમ કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો પણ અંદરથી હતાશા કે ચિંતા ઉત્પન્ન થતી હોય તો પણ પ્રત્યન બરોબર ન થાય, અથવા જયારે આવતો હોય રસ્તામાં કોઈને જયારે એક્સિડન્ટ થયું હોય, બોલાચાલી થઈ હોય, ગાળાગાળી થઈ હોય તો પણ જયારે સંદેશો સાંભળતો હોય તારીના મગજમાં કે ઓલા વિચાર ચાલતા કે તમે મારું આમ કરી નાખું, તો અહીં સંદેશા ઉપર એનું ધ્યાન ના હોય એવું પણ બોલે બને. નંબર 12 કે પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચે ભૌતિક અંતર ઘણું વધારે હોય, ડિસ્ટન્સ બહુ દૂર હોય. ઘણી વખત તમે જોજો કે જે બોલતો હોય એના કરતા આપણે વિદ્યાર્થીને બહુ દૂર બેસાડી દઈએ, મેન્ટલી અંતર ન હોવું જોઈએ દૂર. એક ટાઈમ કહું તો ભૌતિક કદાચ હોય તો ચાલે, પણ છતાં ભૌતિક અસર તો કરે જ છે. બહુ દૂર હોય તો પણ જે નજીક હોય ને એના પરથી આપણે વધારે લાગણી હોય, સાદી સિમ્પલ ભાષામાં કહીએ. આગળના પ્રેક્ષકો બરોબર સાંભળી શકતા હોય, પાછળનાને તો બધું માથેથી જતું હોય. ઘણી વખત એવું થાય છે જેમ કે કોઈ કથા સાંભળવા ગયા હોય મોરારી બાપુની, તો આગળના પ્રેક્ષકો એકદમ આમ તલ્લીન થઈને સાંભળતા હોય કથા, જયારે પાછળના બધા હોય આટા મારતા હોય ને વાતો કરતા હોય, કારણ કે ભૌતિક અંતર વધારે હોવાને કારણે આ વસ્તુ જોવા મળે છે. નંબર 13 કે પ્રેક્ષકે વાપરેલા શબ્દો અનેક અર્થવાળા હોય. ઘણી વખત એવું થાય કે એક અર્થનો કેટલો બધો જુદા જુદા અર્થ થતા હોય, જેમ કે આપણે સાદી ભાષામાં એક એક્ઝામ્પલ આપો કે ધવલ ભોજનમાં રસ લે છે. હવે જો આ રસ શબ્દ તો ઘણા બધા અર્થમાં વપરાય છે પરિસ્થિતિ પર, એક રસ એટલે કેરીનો રસ પણ થાય બરોબર, ને બીજા કેટલાય બધા રસ થાય કેરીના રસ સિવાય તે બરોબર. બીજો રસ એટલે કે રૂચિ, એને રૂચિ કે એને ગમે છે, આ થાય. હવે તમે એ કયા અર્થમાં સમજે છે એના ઉપર નક્કી છે. ઘણી વખત ઘણા બધા એવા અર્થ હોય, ઘણા શબ્દ એવા દ્વિ અર્થ વાળા હોય, આપણે એને અલગ રીતે સમજવા પડે તો પણ સંદેશો બરોબર ન સમજાય. મારમાં તમારે બુદ્ધિ દોડાય પડે, ઘરે ગયા પછી ખબર પડે બોલો તો આવું કંઈક કહેતો હતો, એનો કહેવાનો મતલબ આમ હતો, તારે ટાઈમ જતો રહ્યો સમજવાનો. એટલે કે નંબર 14 ની વાત કરું તો કે પ્રત્યાનમાં અતિશય માહિતી આપવાથી ગ્રાહક માહિતીનો અતિશય બોજ નીચે દબાઈ જાય છે. ઘણા ટીચરો એવા હોય છે, ઘણા નેતાઓ એવા હોય છે, ઘણા કહેવાય ને વક્તાઓ એવા હોય છે કે પોતે જ્ઞાની હોય એટલે સામેવાળાને અંદર એમને જ્ઞાન આપી જ દઉં, આપી જ દઉં, આપી જ દઉં, મારી પાસે જે છે બીજાને દાન કરી જ દઉં. ક્લાસમાં પણ આવું થતું હોય છે, ઘણા ટીચરો એટલા બધા ઉત્સાહી હોય છે, એટલા બધા જ્ઞાન જ્ઞાનનો પટારો લઈને આવતા હોય છે, આમ ક્લાસમાં આવે ને ખોલી દે, વિસ્ફોટ કરી દે, તો બધા વિદ્યાર્થીઓ બચારા જ્ઞાન નીચે દબાઈ જાય. આપણે કહેવાય ને પ્રેક્ષક ગમે તેટલો જ્ઞાની હોય પણ સામેવાળા માણસનું જ્ઞાનને ગ્રહણ કરવાની ક્ષમતા પણ હોય છે,
જેમ ભૂખ લાગી હોય પણ ભોજન કરવાની પણ એક ક્ષમતા હોય, એક ભૂખ લાગે ભોજન કરી લે સંતોષ થાય, પછી ગમે તેટલી સારા ભોજન આગળ ખાવાની ઈચ્છા ન થાય, અમુકનો એ કદાચ ખાવાનો પ્રયત્ન કરે તો પેલા ખાધેલું હોય ને એનો સ્વાદ પણ બગડી જાય, એમ પેલા જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ને એ પછી તમે માહિતી માથે માર 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 કરો. તો વિદ્યાર્થી હોય કે આમ જનતા હોય કે આમ વ્યક્તિ હોય તો એ પણ કંટાળી જાય છે, છેવટે બધું પડતું મૂકી દે છે. એટલા માટે એક લિમિટમાં સંદેશો જો રજૂ કરવામાં આવે શોર્ટ એન્ડ સ્વીટ તો સારી રીતે સમજણ પડે અને જે શ્રોતાગણ છે એનો રસ પણ જળવાઈ રહે. ચલો મુદ્દાની ચર્ચા કરી લઈએ હવે કે વાતાવરણમાં પુષ્કળ વિક્ષેપ હોય, જેમ કે ઘોંઘાટ હોય, લોકો આવતા હોય જાતા હોય, ઘણી જગ્યાએ એવું હોય તમે જુઓ ને આજુબાજુ બહુ વસ્તી હોય, વાહનોનું અવર જવર હોય, ઘોંઘાટ હોય, લોકોની સતત અવર જવર હોય, એવું પણ બને. ઘણી વખત વાતાવરણ એવું ઉત્પન્ન થાય, જેમ કે ઉનાળાનો ટાઈમ હોય, લાઈટ જતી રહે, બહુ ઉકળામણ થાય, બફારો થાય, બહુ તાપ હોય, ઊંચું તાપમાન હોય કે ઠંડી હોય, તો આ બધી કહેવાય ને પ્રાકૃતિક વાતાવરણની પણ એમની પર અસર પડે છે. તો આ જે 15 મુદ્દાઓ જે મેં એક પછી એક ચર્ચા કરી, આનું જો ધ્યાન રાખવામાં આવે તો પ્રત્યાયન છે એ અસરકારક રીતે થાય અને જે હેતુ જે છે એ જળવાઈ રહે. આમાંથી એક પણ મુદ્દો જો ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરે તો અસરકારક પ્રત્યાયન થઈ શકતું નથી. તો અહીં આપણે 7મું ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે 8મા ચેપ્ટરની ચર્ચા કરશું. જે વિદ્યાર્થીઓને ન સમજાતું હોય કે કોઈ તકલીફ પડે ચોક્કસ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવે, તો હું ચોક્કસ આપણે એ પ્રમાણે સુધારા વધારા કરશું, તમને માહિતી આપીશ, જેથી કરીને તમે અભ્યાસની અંદર સારી રીતે અભ્યાસ કરી શકો, મનોવિજ્ઞાનનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી અને સારી સફળતા પ્રાપ્ત કરી શકો. થેન્ક યુ, ગુડ બાય. હવે પછી આપણે નવા પ્રકરણની અંદર મુલાકાત કરશું.